ભુજ મુંબઈની હવાઈ સેવા બંધ થતા પ્રવાસન હોટેલ ઉદ્યોગને મોટો ફટકો ભુજ મુંબઈ વચ્ચે ઉડતી જેટ એરવેઝની ફ્લાઇટ ગયા એપ્રિલથી બંધ થઈ જતાં એની સીધી અસર હાલ શરૂ થયેલી પ્રવાસનની સિઝન પર વર્તાઈ રહી હોવાનું ભુજ હોટેલ ઓનર્સ એસોસિએશને જણાવ્યું હતું એક સમયે કચ્છની ઓળખ માત્ર હસ્તકલાના પ્રદેશ તરીકે હતી હસ્તકલા કારીગીરીમાં રસ હોય તેવા ગણ્યા ગાંઠિયા દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ કચ્છની મુલાકાતે આવતા હતા વર્ષ બાદ ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ કચ્છના ધોરડો ખાતેના સફેદ રણની ચાંદણીમાં કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આ સ્લોગન અમિતાભ બચ્ચનના મુખે બોલાવવામાં આવેલું અને આ સૂત્રનો ખૂબ મોટો પડઘો પણ પડ્યો દેશના પશ્ચિમ છેવાડે આવેલો કચ્છ જિલ્લો રાતોરાત હોટ ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવાઈ ગયો છેલ્લા એક દાયકામાં વર્ષો વર્ષ સફેદ રણોત્સવની ખ્યાતિ એટલી વધવા માંડી કે દિવાળીથી જ કચ્છમાં દેશ વિદેશી લાખો પ્રવાસીઓ ઉમટવા માંડે છે એક સમયે ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટ પર નભતા કચ્છમાં ટુરિઝમ પણ અર્થતંત્રનો મુખ્ય પાયો બન્યો છે ભુજ મુંબઈ વચ્ચેની હવાઈ સેવાને બ્રેક લાગતા પ્રવાસીઓના આગમન પર સીધી અસર પડી છે પાછલા થોડાક વર્ષોથી ભુજ મુંબઈ વચ્ચે એર ઇન્ડિયાની રોજની એક ફ્લાઇટ ઉપરાંત ખાનગી એરલાઇનની સવાર સાંજ બે ફ્લાઇટ મળી દૈનિક ત્રણ ફ્લાઇટ ઉડતી હતી પરંતુ ખાનગી એરલાઇન્સની સેવા બંધ થઈ જતાં માત્ર એક જ ફ્લાઇટ પર આધાર રાખવો પડ્યો છે ડાયનેમિક ફેરના કારણે કમરતોડ ભાડા અને અપૂરતી સીટના કારણે ફ્લાઇટથી સીધા જ ભુજ આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે એનો સીધો માર્ગ કચ્છના હોટેલ ઉદ્યોગને કચ્છના ટ્રાન્સપોર્ટેશનને કચ્છના કલા અને એ ક્ષેત્રે જોડાયેલા અનેક વેપારીઓને પડ્યો છે સામાન્ય રીતે કચ્છના પ્રવાસે આવતા પ્રવાસીઓ ભુજ આવી રોકાણ કરવાનું વધુ પસંદ કરે છે જિલ્લા મથક ભુજથી સફેદ રણ ઉપરાંત પૂર્વ અને પશ્ચિમ કચ્છના અન્ય પ્રવાસનના સ્થળોનો પ્રવાસ ખેડવામાં તેમને વધુ સુગમતા રહે છે એક સમયે ખેતીવાડી અને ટ્રાન્સપોર્ટ પર નભતો કચ્છ જિલ્લો હાલના સમયે હોટ ઇન્ટરનેશનલ ટુરિસ્ટ ડેસ્ટિનેશનમાં ફેરવાઈ ગયો છે ડાયનેમિક ફેરના કારણે કમરતોડ ભાડા અને અપૂરતી સીટના કારણે ફ્લાઇટથી સીધા ભુજ આવનારા પ્રવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને હોટલ વ્યવસાય સાથે સાથે કચ્છના અન્ય પરંપરાગત વ્યવસાયને પણ ખૂબ મોટો ફટકો પડ્યો છે